नमस्कार विद्यार्थी मित्रों, के आपने मनोविज्ञान में प्रकरण 8 पर्यावरण अने वर्तन नो अभ्यास करी रहया छी, जेना में आपने मानव वर्तन नी पर्यावरण पर असर, पर्यावरण नी मानव वर्तन पर असर एनी आपने विगतवार चर्चा करी रहया छी। एटले आपने खबर छे के मानव वर्तन ना कारणे पर्यावरण पृथ्वी पर पर्यावरण बगड़वानुं मुख्य कारण कुदरती
અમેરિકા છે એ વિશ્વની 5% વસ્તી ધરાવે છે બરાબર પણ પેટ્રોલિયમ પેદાશોને એના ઉપયોગમાં કેટલો કે વિશ્વમાં 25% હિસ્સાનો ઉપયોગ કેટલો અમેરિકા કરે છે બરાબર તો એ શું બતાવે છે કે પેટ્રોલિયમ પેદાશોનો વધુ પડતો ઉપયોગ કે વગેરે જેવા વાયુ પ્રમાણ વધે છે તો એ શું કરે છે સૂર્યની ગરમીને પૃથ્વીના વાતાવરણ
વાતાવરણમાંથી બહાર જવા દેતા નથી તો પરિણામે શું થાય કે આખી પૃથ્વી એ ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી કે જોવા મળે હવે ત્રણ વાયુઓની જે વાત કરી દ્રવ કાર્બન ડાયોક્સાઇડ બરાબર મિથેન અને નાઇટ્રિક ઓક્સાઇડ એનું પ્રમાણ વધુ જાય ખાસ કરીને અંતરરાષ્ટ્રીય વસ્તી કે ઔદ્યોગિક ક્રાંતિ આવી અને વિકાસ ઉદ્યામાં દરેક દેશે ઉદ્યોગોની એની સ્થાપના કરી દરેક દેશે પોતાની પ્રગતિ જોઈ પણ ક્યારેક પણ પૃથ્વીના વાતાવરણ વિશે વિચારી નહીં પરિણામે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી પરિસ્થિતિ જોવા મળે અને એક સંશોધન બતાવે કે ઈસવીસન 2100 બરાબર ઈસવીસન 2100ની સાલમાં પૃથ્વીનું તાપમાન 3.5 ફેરનહીટ વધી જાય છે અને આપણે જાણીએ છીએ કે આ ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે દિવસ ઉગે અને ગરમીનું તાપમાન છે એ વધતું જાય છે બરાબર અને એ રીતે આ 3.5 તાપમાન વધે તો એની ઘણી બધી નિષેધક અસર થાય 1-2 ફેરનહીટ તાપમાન વધે તો ખેતી ઉપર ને એના વિવિધ પાકો ઉપર ઘણી બધી નિષેધક અસર થાય જે આજની તારીખમાં જોવા પણ મળે પછી એ ઉપરાંત પૃથ્વીનું તાપમાન વધે એટલે શું થાય કે જે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ અને જ્યાં આને બરફ છવાયેલો છે એ બધો બરફ પણ શું છે પીગળે એ બરફ પીગળે છે એના કારણે શું થાય છે કે એ બધું પાણી ક્યાં જાય છે સમુદ્રમાં એટલે કે સમુદ્રની સપાટી પણ ઊંચી આવી રહી છે ઊંચી આવશે આવી પરિસ્થિતિ રહી અને પરિસ્થિતિ એવી બનશે કે સમુદ્રની આસપાસ કે જે કોઈ પણ વિસ્તાર છે એમાં ઘણો બધો પૂર અને એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો આના માટે બચવા માટે શું કરવું જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વૃક્ષોનું ઉછેર કરવો જોઈએ એક કારણ એ પણ છે કાર્બન ડાયોક્સાઇડ વધવાનું પૃથ્વી કે વૃક્ષોને વિનાશ જંગલોનો વિનાશ એટલે વધુ ને વધુ વૃક્ષો વાવીએ તો શું થાય વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે પછી એવી રીતે રેફ્રિજરેટરમાં જે ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ કરીએ છીએ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે ક્લોરોફ્લોરો કાર્બનના કારણે કે પૃથ્વીનું જે ઓઝોન સ્તર છે એમાં ગાબડું પડ્યું છે એનું સ્તર પાતળું પડ્યું છે તો આ ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ ઘટાડવો પડશે અને એ રીતે માણસે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા વિકાસની લહેરમાં કે ઓઝોનના પડને એટલું બધું નુકસાન પહોંચાડી દીધું છે કે એનું ફરી પાછું એને પૂર્ણ પહેલે જેવું ભાગવામાં 50-100 વર્ષ લાગી શકે પછી આ જે સમસ્યા કે એક દેશની તો છે આખા વિશ્વ લેવલની છે સંયુક્ત રાષ્ટ્રે પણ પોતાના અહેવાલમાં જે નોંધ્યું છે કે દક્ષિણ એશિયાના દેશો એટલે કે ભારત સહિત જે દક્ષિણ એશિયાના દેશો છે એમાં પ્રદૂષણ એટલી હદ સુધી વધી ગઈ છે કે પૃથ્વીની સપાટીથી 3 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી અતિશય પ્રદૂષણ નહીં દક્ષિણ એશિયામાં વધી ગયેલું છે એના કારણે કે હવામાન બદલાઈ ગયું છે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે વાવાઝોડા આવે છે અતિવૃષ્ટિ થાય છે અનાવૃષ્ટિ થાય છે તો આવું બધું જોવા મળે છે અને જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો શું થશે પૃથ્વીનું તાપમાન વધતું જશે શ્વાસના રોગો થશે લોકો મૃત્યુ પામશે તો આ એક મોટો પ્રશ્ન છે એટલે એના માટે શું કરવું પડશે તો કે આપણે પર્યાવરણને બચાવવા માટેના વધુ ને વધુ ઉપાયો કરવા પડશે વૃક્ષો વાવવા પડશે વાહનમાંથી જે ધુમાડો નીકળે છે એના ઉપર નિયંત્રણ લાવવું પડશે અને ઉર્જાના બિન પરંપરાગત સાધનોનો વધારે ઉપયોગ આપણે કરવો પડશે તો જ આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું તો આના ઉપરથી આ સમગ્ર આપણે ચર્ચા કરી એના ઉપરથી એટલી વાત સ્પષ્ટ થાય છે કે પર્યાવરણમાં 3 ઘટકો હોય ભૌતિક સામાજિક અને સાંસ્કૃતિક અને આ બધે ઘટકો માનવ વર્તન ઉપર અસર કરે છે અને આપણું કે માણસનું જે સાંવેદનિક તંત્ર છે પણ એના પર્યાવરણની અસર થાય છે એટલે કે માનવ વર્તનની પર્યાવરણ ઉપર અસર પડે છે પર્યાવરણની માનવ વર્તન ઉપર અસર પડે છે અને માણસના વર્તન દ્વારા જયારે આપેલું કે
ઊર્જાનો વ્યય વગેરે જેવી સમસ્યાઓ પૃથ્વી ઉપર જો સર્જાઈ હોય તો એના પાછળ જવાબદાર કોણ છે? તો કે માનવીની પ્રવૃત્તિઓ. બરાબર, પૃથ્વી ઉપર બધી જીવ સૃષ્ટિ વસવાટ કરે છે પણ પર્યાવરણના નુકસાન માટે જવાબદાર કોણ છે? તો કે માણસ છે. કે માણસના કારણે કે જંગલોનો નાશ થયો છે, પૂર આવે છે, વાવાઝોડા આવે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ ની અસર થઈ છે, તો આ બધી બાબતો માનવ વર્તનના કારણે જોવા મળે છે. એટલે ત્યાં કુદરતી સંપત્તિની જાળવણી કરવી અને પર્યાવરણનું રક્ષણ થાય તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌએ પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણ બચાવવા માટેના સમષ્ટિવાદી ઉપાયો વિશે પણ વિગતવાર વાત કરી અને આ સાથે આપણે આ પાઠને પણ પૂર્ણ જાહેર કરીએ છીએ. પાઠનું સાર